કે જે પ્રકારના સવાલો પૂછવામાં આવે છે તે પરથી એવું લાગે છે કે આપણે સંપૂર્ણપણે ધ્યાન આપતા નથી બરાબર તો બહુ સારો આપણને એક મોકો મળ્યો છે એક્ઝામ્સ માટે વાંચવાનો બરાબર ભલે બહારની દુનિયા બહુ મુશ્કેલીમાં જીવી રહી છે બટ જો તમે એક્ઝામ માટે પ્રિપેરેશન કરો છો તો ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર યુ કે તમે ઘણી સારી રીતે તમારા સબ્જેક્ટને પ્રિપેર કરી શકો છો તો પહેલો આજનો ટૉપિક છે વંદે ભારત મિશન બરાબર વંદે ભારત મિશન આપણે છેલ્લા એક દોઢ વર્ષથી અવારનવાર ન્યૂઝપેપરમાં અને સમાચારોમાં સાંભળ્યું છે તમારી આસપાસ જો કોઈ ફોરેન રહેતું હોય અથવા તમારા ઘરમાં જો કોઈ ફોરેન રહેતું હોય તો અને જો વિદેશથી કોરોના ટાઈમ દરમિયાન આવ્યા હોય તો તમે સાંભળ્યું હશે કે લોકો વંદે ભારત ફ્લાઇટ દ્વારા ભારત આવ્યા છે તો શું છે વંદે ભારત મિશન તો સાદા શબ્દોમાં વંદે ભારત મિશન એ એવા પ્રકારનું ઇવેક્યુએશન મિશન છે ઇવેક્યુએશન એટલે રાહત મિશન છે કે જેના દ્વારા વિદેશમાં ફસાયેલા લોકોને ભારત સરકાર પોતાના દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે આપણને ખબર છે કે કોરોનાને લીધે છેલ્લા એકાદ વર્ષથી ઘણા બધા દેશો વચ્ચે જે એવિએશનની સુવિધાઓ હતી બરાબર પ્લેન સુવિધા હતી જે વિમાની સેવાઓ હતી તે સંપૂર્ણપણે અથવા તો આંશિક રીતે સ્થગિત કરી દેવામાં આવી છે ઘણા બધા વિદેશીઓ ઘણા બધા ટુરિસ્ટ જે છે કે ઘણા બધા દેશના નાગરિકો અલગ અલગ દેશોમાં ફસાઈ ચૂક્યા છે બરાબર તો ભારતીય નાગરિકોને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે વંદે ભારત મિશન બનાવવામાં આવ્યું છે લોન્ચ કરવામાં આવ્યું છે જે દુનિયાનું મોટામાં મોટું ઇવેક્યુએશનનું એક મિશન બની ગયું છે તો કોવિડ અને મે બે હજાર બારથી લોકડાઉન ઓગણીસ લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત મોકલવાનું શરૂ કરનાર વંદે ભારત મિશન એક દેશ દ્વારા નાગરિકોના સૌથી મોટા સ્થળાંતરમાંનું એક બની ગયું છે શું છે વંદે ભારત મિશન તો કોરોના વાયરસથી પ્રેરિત મુસાફરી પ્રતિબંધો વચ્ચે જે લોજિસ્ટિક રેસ્ટ્રિક્શન્સ છે બરાબર મુસાફરી પ્રતિબંધો વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની તે સૌથી મોટી નાગરિક વિસ્થાપન કવાયત છે ગલ્ફ વોરની શરૂઆત વખત ઓગણીસસો નેવુંમાં ભારત સરકાર દ્વારા એક લાખ સિત્યોતેર હજાર લોકોની મોટા પાયે વિમાન દ્વારા એમને પરત લાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી તો જુઓ ઓગણીસસો નેવું પછીનું આ સૌથી મોટું ઇવેક્યુએશન ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ મિશન તેના દસમા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને લગભગ બત્રીસ લાખ મુસાફરોને અંદર તથા બહાર બંને તરફ વાહન કર્યું છે એટલે જે લોકો ભારતીય વિદ્યાર્થીઓ કે જે ભારતીય પ્રોફેશનલ્સ છે જેમણે ભારતમાંથી બહારના દેશ તરફ જેમણે જવું છે બરાબર અન્ય કોઈ દેશમાં જે નોકરી કરતા હોય ભણતા હોય એ તેના માટે પણ વંદે ભારત ફ્લાઇટ ચાલે છે અને અન્ય કોઈ દેશમાંથી જો ભારત કોઈ આવવા માગતું હોય તો તેના માટે પણ વંદે ભારત ફ્લાઇટ ચાલે છે રાષ્ટ્રીય કેરિયર અને એર ઇન્ડિયાએ તેના બજેટ વાહક એર ઇન્ડિયા એક્સપ્રેસની સાથે મળીને મિશન હેઠળ મોટાભાગના હવાઈ પરિવહન હાથ ધર્યા છે તો બેસિકલી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા વંદે ભારત મિશન અંતર્ગત નાગરિકોનું જે આવાગમન છે તે કરવામાં આવે છે એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના કાફલાનો ઉપયોગ કૃષિ ઉત્પાદનો મુખ્યત્વે ફળો અને શાકભાજી પશ્ચિમ એશિયાના દેશો સિંગાપુર અને કુવાલાલમપુરમાં પહોંચાડવા માટે કર્યો છે જો શિપ્સનું પણ લોજિસ્ટિક બંધ છે તો અન્ય દેશોમાં લોજિસ્ટિક ચેઇનને જે સપ્લાય ચેઇન છે તે ખોરવાઈ નહીં જાય એટલા માટે આવા જે પેસેન્જર પ્લેન્સ છે તેનો ઉપયોગ ફળ આવાગમન માટે પણ કરવામાં આવ્યો છે કારણ કે જો સપ્લાય ચેઇન ખોરવાઈ જાય બધું જ જો સંપૂર્ણપણે ઠપ થઈ જાય તો દેશની ઇકોનોમીને વધારે નુકસાન પહોંચાડ જે નાનો વ્યાપારી કે જે નાનો દુકાનદાર જે એક્સપોર્ટનું કામ કરે છે એ અને ડિરેક્ટલી અને ઇનડિરેક્ટલી એની સાથે જોડાયેલા એ સપ્લાય ચેઇન સાથે જોડાયેલા ઘણા બધા લોકોની નોકરી અને જીવન ધોરણ પર પ્રશ્નચિહ્ન ઊભું થાય એટલા માટે ગવર્મેન્ટ એમ કરવા ઈચ્છતી નથી બરાબર આ ઉપરાંત દુઃખી ગ્રામીણ ખેડૂતોને એનઆરઆઈને મદદ કરવા પણ મિશનનો ઉદ્દેશ સપ્લાય ચેઇનને અકબંધ રાખવાનો છે જેથી કરીને સપ્લાય ચેઇન ચાલતી રહે તો સો ટકા નહીં પણ પચાસ ટકા એફિશિયન્સી સાથે પણ માર્કેટ કેવું રહે ચાલતું રહે ત્રાણું જેટલા દેશોના વિદેશી ભારતીયોએ વંદે ભારત મિશન મિશન દ્વારા પરત પોતાના દેશમાં આવવાનો લાભ લીધો છે ત્યારે સરકાર અત્યાર સુધી અઢાર જુદા જુદા દેશો સાથે હવાઈ મુસાફરી પરપોટા જેને આપણે એર બબલ કહીએ તરીકે ઓળખાતી ખાસ મુસાફરીની વ્યવસ્થા કરી છે તો જો એર બબલ શું છે કે એમાં બધા જ પેન્ડેમિકના રિકવાયર્ડ જેટલા પણ સ્ટેપ્સ છે તે લેવામાં આવે અને અન્ય કોઈ ઇશ્યુ વગર કોઈ લે લેઓવર પીરિયડ નહીં હોય વચ્ચે કોઈ બીજા દેશમાં રોકાણ નહીં હોય કોઈ પ્લેન બદલવાની કોઈ જ કવાયત નહીં હોય એક જગ્યાએથી બેઠાને બીજી જગ્યાએ ઉતરવાનું આ પ્રકારની એર બબલ સુવિધા ઘણા બધા દેશો સાથે સ્ટાર્ટ કરવામાં આવી છે જ્યારે રોગચાળાને પરિણામે નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે સમગ્ર વિશ્વના દેશોમાં પૂરેપૂરી એવિએશન ઇન્ડસ્ટ્રીની આ હાલત છે ત્યારે વાણિજ્યિક મુસાફરોની સેવાઓ ફરીથી શરૂ કરવાના હેતુથી એરબલ અથવા તો હવાઈ મુસાફરીની વ્યવસ્થા બે દેશો વચ્ચેની હંગામી વ્યવસ્થા છે હંગામી એટલે ઇટ્સ અ ટેમ્પરરી સોલ્યુશન જ્યારે પેન્ડેમિક ઓવર થશે ત્યારે તો બમણી ગતિથી આપણે એવિએશનનો વપરાશ કરવાના છે પરંતુ અત્યારે જ્યારે ડેલી માની લો કે મુંબઈ એરપોર્ટ પર સો ફ્લાઇટ્સ આવજા કરતી હતી એની જગ્યાએ હવે દસ બાર કે પંદર ફ્લાઇટ્સ આવજા કરે છે બરાબર તો એ ટેમ્પરરી સોલ્યુશન છે જ્યારે પેન્ડેમિક ઓવર થશે ત્યારે ફરી પાછી નોર્મલ સેવાઓ શરૂ કરી દેવામાં આવશે તે બંને દેશોના વાહકોને કોઈ પણ પ્રતિબંધ વિના મુસાફરોની ઉડાન માટેની પરવાનગી આપે છે પ્રકૃતિમાં પરસ્પર દ્વિપક્ષીય કરાર બંને દેશની એરલાઇન્સને ઝડપી વતન સાથે લાભ મેળવવાનો છે જેથી કરીને એવિએશન ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે ઠપ નહીં થઈ જાય કારણ કે જો શું થાય કે જો એક દોઢ વર્ષ એવિએશન ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બંધ થઈ જાય અને પછી જ્યારે પેન્ડેમિક પૂરું થાય ત્યારે એવિએશન ઇન્ડસ્ટ્રીને ઉભરતા બહુ વાર લાગે એટલે ગવર્મેન્ટ એવું કરવા ઈચ્છતી નથી એટલે થોડી પણ થોડી ફ્લાઇટો શું કરવામાં આવે છે ચાલુ રાખવામાં આવી છે દેશ અને તાજેતરના ઘણા દેશોમાં કોવિડ નાઇન્ટીનના કેસોમાં ઉછાળાને કારણે વંદે ભારત મિશનની ફ્લાઇટ્સમાં શું થયો છે પેસેન્જરમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે લોકો હવે એટલા ડરેલા છે સેકન્ડ વેવને કારણે જે થોડી વધારે સિવિયર છે ઓક્સિજનની કમી છે બેડ્સની કમી છે તો આ સંજોગોમાં લોકો શક્ય હોય તેટલી મુસાફરી શું કરી રહ્યા છે ટાળી રહ્યા છે બરાબર અન્ય સિવિલિયન રેસ્ક્યુ મિશન કયા કયા છે જે પાછલા વીસેક વર્ષોમાં કરવામાં આવ્યા છે તો પહેલું આવું રેસ્ક્યુ મિશન ઓગણીસો નેવુંના ના વર્ષમાં કરવામાં આવેલું જ્યારે ગલ્ફ વોર થયેલી બરાબર ગલ્ફના દેશોમાં સિવિલ વોરને કારણે અખાતના દેશોમાંથી ખાડીના દેશોમાંથી ભારતીયોને પરત લાવવામાં આવેલા તો વંદે ભારત મિશન સુધી ભારત દ્વારા ઓગણીસો નેવુંમાં ગલ્ફ યુદ્ધ દરમિયાન કુવૈતથી નાગરિકોને સ્થળાંતર કરવામાં આવેલું તે વિશ્વની સૌથી મોટી હવાઈ માર્ગ દ્વારા નાગરિકોની સ્થળાંતર કરવાની કવાયત હતી એટલે ઓગણીસો નેવું પછી ફરી પાછો આપણે જ રેકોર્ડ તોડ્યો છે કે આપણે લગભગ બત્રીસ લાખ જેટલા લોકોને આવન જાવન કરાવ્યું છે પેન્ડેમિકના સમયગાળા દરમિયાન લગભગ એક લાખ સિત્યોતેર હજાર ભારતીયો યુદ્ધમાં પકડાયા હતા જેના કારણે લાખો લોકો બેઘર થઈ ગયેલા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા એર ઇન્ડિયાએ તે સમયે બે મહિનામાં લગભગ પાંચસોથી વધુ ફ્લાઇટ્સ ચલાવીને લોકોનું ભારતીય નાગરિકોનું સ્થળાંતર કરાવેલું નેક્સ્ટ છે ઓપરેશન રાહત તો ભારતીય સશસ્ત્ર દળ દ્વારા બે હજાર પંદરના યમન સંકટ દરમિયાન યમનથી લગભગ સુડતાળીસસો જેટલા ભારતીય નાગરિકોને લાવવામાં આવેલા અને અન્ય દેશોના નવસો સાઠ જેટલા નાગરિકોને બહાર કાઢવા માટે આ ઓપરેશન રાહત ચલાવવામાં આવેલું સ્થળાંતર સમુદ્ર અને હવા બંને દ્વારા થયું હતું જો તો યમન નું જે યુદ્ધ થયેલું બરાબર તો યમન અને સાઉદી અરેબિયા આ બંને વચ્ચે ના યુદ્ધ વખતે આપણા બંને દેશો સાથેના સંબંધો કેવા હતા સારા હતા ભારત બંનેનું કોમન ફ્રેન્ડ હતું એટલે બંને દેશોએ એવું નક્કી કર્યું કે ભાઈ અમે તમને દિવસમાં એક કલાકનો બે કલાકનો ટાઈમ આપીશું એ સમયગાળા દરમિયાન તમારે જેવી રીતે તમારા નાગરિકોને કાઢવા હોય તમે કાઢી લો એ સમયગાળા દરમિયાન અમે યુદ્ધ વિરામ જેવી પરિસ્થિતિનું પાલન કરીશું આપણી જે ફોરેન પોલિસી છે બરાબર કે એ બંને ઉદ્દેશો આપસ આપસમાં દુશ્મન છે છતાં ભારત બંનેનું દોસ્ત છે તો આ ફોરેન પોલિસીનો આપણને ઘણો ફાયદો થયેલો અને તે વખતે આપણા જે ફોરેન મિનિસ્ટર હતા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર દે હતા શ્રીમતી સુષ્મા સ્વરાજ બરાબર તો એમના બહુ સારા રિલેશન હતા બંને કન્ટ્રી સાથે જે હજુ હજુ સુધી પણ મેન્ટેન્ડ છે બરાબર એટલે તે સમયે પણ આપણે બહુ સરળતાથી ઓપરેશન રાહતને પરફોર્મ કરેલું ત્યારબાદ છે ઓપરેશન મૈત્રી તો એપ્રિલ બે હજાર પંદરમાં નેપાળ ભૂકંપ પછી ભારત સરકાર અને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવેલી હતી ભારતીય સશસ્ત્ર દળોએ આશરે પાંચ હજાર એકસો ઇઠ્યાસી લોકોને સ્થળાંતર કરાવેલું જ્યારે લગભગ સા સાતસો પંચ્યાસી જેટલા પ્રવાસીઓને ટ્રાન્ઝિટ વિઝા એટલે કે પરિવહન વિઝા આપીને ભારત લાવેલા અને ભારતમાંથી એ લોકોને પોતપોતાના દેશમાં મોકલવામાં આવેલા ત્યારબાદ છે ઓપરેશન હોમકમિંગ તો ભારત સરકાર દ્વારા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર અગિયારના રોજ લિબિયન સિવિલ વોરથી ભાગીને તેના નાગરિકોને બહાર કાઢવા માટે તેની શરૂઆત કરવામાં આવેલી એર સી ઓપરેશન દ્વારા એટલે દરિયા દ્વારા પણ અને સમુદ્ર માર્ગે પણ અને હવાઈ માર્ગે પણ ભારતીય નૌકાદળ અને એર ઇન્ડિયા દ્વારા તેને હાથ ધરવામાં આવેલું આ કામગીરીમાં લગભગ પંદર હજાર નાગરિકોનો બચાવ થયેલો લિબિયન વોરથી આપણે પંદર હજાર નાગરિક આપણા નાગરિકોને બચાવેલા ત્યારબાદ છે ઓપરેશન સુકૂન તો બે હજાર છના લેબેનન યુદ્ધ દરમિયાન ભારત શ્રીલંકા અને નેપાળી નાગરિકોને સંઘર્ષ ક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવેલું ઓપરેશન હતું તે ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલા સૌથી મોટા સ્થળાંતરોમાંનું એક હતું જેમાં લગભગ બાવીસસો એંસી લોકોને સ્થળાંતરિત કરાયા હતા તો જુઓ આ શું પ્રૂવ કરે છે આ અલગ અલગ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા કે ભારત પોતાના નાગરિકોને લઈને હંમેશા બહુ ગંભીર રીતે અને બહુ જવાબદારીભરી રીતે વર્તન કરે છે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા હશો કોઈ પણ દેશમાં રહેતા હશો ભારત સરકાર જ્યારે તમે મુસીબતમાં હશો ત્યારે તમને મદદ કરવા માટે પોતાની આર્મી નેવી એરફોર્સ અને પોતાની બધી જ મશીનરી કામ પર લગાવી દેશે શક્ય હશે ત્યાં સુધી અને આજ સુધી એવું બન્યું છે કે લગભગ મોટાભાગના કિસ્સાઓમાં આપ આપણે બહુ જ સફળ થયા છે આ પ્રકારની રેસ્ક્યુ કામગીરીમાં ને આપણા જે આડોશ પાડોશના દેશો છે તે ઓલવેઝ આપણા પર રિલાયબલ હોય છે બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા માલદીવ્સ જેવા જે દેશો છે તે લોકો ભારત પર આધાર રાખે છે કારણ કે એ લોકો પાસે એટલા રિસોર્સિસ નથી એ લોકોને એટલા સારા રિલેશન નથી એ લોકોને એટલી પહોંચ નથી કે અન્ય દેશો સાથે જ્યારે કોઈ દેશમાં યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે પોતાની લાગવક ચલાવીને પોતાના નાગરિકોને કાઢી શકે એટલે એ લોકો શું કરે ભારતને વિનંતી કરશે ભારત સરકાર પોતાની લાગવક ચલાવીને શ્રીલંકા નેપાળી ભૂટાનીઝ નાગરિકોને પરત લાવવાની કામગીરી કરે છે બરાબર બે હજાર પંદર વખતે આપણે યુએસએ જર્મન ફ્રેન્ચ નાગરિકોને પણ આપણે બચાવેલા છે બરાબર જ્યારે યમનમાં સિવિલ વોર છેડાયેલું હતું ત્યારે મોટા મોટા દેશો કારણ કે ગલ્ફના દેશો સાથે તો એ લોકોનું એમ પણ નથી બનતું વેસ્ટર્ન કન્ટ્રીઝનું તો એ લોકોએ ભારતને વિનંતી કરેલી કે ભાઈ અમારા નાગરિકો ત્યાં સ્ટ્રેન્ડેડ છે ફસાયેલા છે તમે એ લોકોને પણ કાઢી આપો તમારા નાગરિકોની સાથે એટલે ભારત આ બધી પરિસ્થિતિઓમાં ભારત પાસે ઘણો બહોળો અનુભવ છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે ઇન્ટરનેશનલ રિલેશન આંતરરાષ્ટ્રીય સંબંધો સાથેનો ટૉપિક છે અને સ્ટેટિક જીકેનો ટૉપિક છે કેમ કારણ કે આપણે જી સેવન સમૂહ વિશે ઓલરેડી ભણી ચૂક્યા છે જી સેવન સંગઠન વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે તો જી સેવન સંગઠનના વિદેશ પ્રધાનોની બેઠક થઈ તાજેતરમાં લંડનમાં આ વખતે જી સેવન સમિટ ક્યાં થવાની છે લંડનમાં થવાની છે કેવી રીતે ખબર છે આપણને તો તમને ખ્યાલ હોય તો છવ્વીસ જાન્યુઆરીની ભારતીય રિપબ્લિક પરેડની જે સમારોહ થાય છે તેમાં આ વખતે આમંત્રણ આપવામાં આવેલું ચીફ ગેસ્ટ તરીકે યુકેના પ્રાઇમ મિનિસ્ટર યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને પરંતુ જાન્યુઆરીમાં યુકેમાં કોવિડના કેસીસ અચાનક વધવા લાગેલા એટલે એમણે શું કીધું આવવાની ના પાડી પહેલાં આમંત્રણનો સ્વીકાર કરેલો પછી આમંત્રણ એમણે શું કીધું કે ભાઈ મારાથી અવા એવું નથી કારણ કે લોજિસ્ટિક રેસ્ટ્રિક્શન્સ છે ત્યારે એમણે એવું કીધેલું કે ભાઈ હું તો નથી આવી શકતો જી સેવન સમિટમાં ભારતના પ્રાઇમ મિનિસ્ટરને એમણે આમંત્રણ આપેલું બરાબર એટલે આ વસ્તુ પણ યાદ રાખવાની કે ભારતને જી સેવન સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે જોવાનું છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર હવે આ પરિસ્થિતિમાં જાય છે કે નહીં તો તાજેતરમાં ગ્રુપ ઓફ સેવનના દેશો એટલે કે યુએસએ યુકે કેનેડા ફ્રાન્સ જર્મની ઇટલી અને જાપાનના વિદેશ પ્રધાનોએ લંડનના યુકેમાં લંડન યુકેમાં એક બેઠક યોજી હતી સુડતાળીસમી જી સેવન સમિટ જૂન બે હજાર એકવીસમાં યોજાશે યુકે આ વખતનો યજમાન દેશ છે બરાબર જી સેવન સમિટમાં જે અત્યારની બે હજાર એકવીસની સુડતાળીસમી જી સેવન જે સમિટ છે તેમાં ઓસ્ટ્રેલિયા ભારત દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા તથા દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રોનું સંગઠન એટલે કે આસિયાનનો જે ચેરમેન છે આ વખતે કોણ છે બ્રુનેઈ તો એ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે ઓસ્ટ્રેલિયા ભારત દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા તથા બ્રુનેઈ જૂનમાં જી સેવન સમિટમાં જોડાશે ચર્ચાઓ કઈ કઈ કરવામાં આવશે તો રશિયાનું બે જવાબદાર અને અસ્થિર જે વર્તણૂક છે યુક્રેન બોર્ડર પાસે તેની ચર્ચા કરવામાં આવશે કારણ કે શાંતિ ભંગ કરે છે યુક્રેનની સરહદ પર ગેરકાયદેસર રીતે જોડાયેલા ક્રિમિયામાં રશિયન લશ્કરી દળોનો મોટો જમાવડો જે રશ રશિયન લશ્કર કરી રહ્યું છે તો તેના પર ચર્ચા કરવામાં આવશે ચીનથી સંબંધિત શું વાત કરવામાં આવશે તો ઝિન્જીયાંગ અને તિબેટમાં માનવાધિકારનું ઉલ્લંઘન ખાસ કરીને ઉઈગર મુસ્લિમ સમુદાય તથા અન્ય વંશીય અને ધાર્મિક લઘુમતી જૂથોના સભ્યોને નિશાન બનાવવાનું જે આખો યોજના ચાલી રહી છે એ લોકોના જે ધાર્મિક સ્થળો છે તેનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે તો આ બધી જે ઘટનાઓ છે તે લોકો પર ચર્ચા કરવામાં આવશે હોંગકોંગની સ્વાયત્તતા અને અધિકારો તથા સ્વતંત્રતાઓ માટે એની જે કાયદો લાવવામાં આવે છે જે એની સ્વાયત્તતાને ખતમ કરે છે હોંગકોંગની સ્વાયત્તતાને ખતમ કરે છે તેના પર ચર્ચા કરવામાં આવશે તથા હાલમાં મ્યાનમારમાં ચાલી રહેલા લશ્કરી બળવા પર પણ નિંદા કરવામાં આવશે બરાબર તો જુઓ ધ્યાન રાખો કેમ જી સેવન સભ્યો ચાઇનાના જે ઓથોરિટેરિયન જે બિહેવિયર છે તેના પર ચર્ચા કરે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી બરાબર લગભગ બે હજાર અઢારથી યુએસએ અને ચાઇના વચ્ચે એક કોલ્ડ વોર ચાલી રહી છે ટ્રેડ વોર ચાલી રહી છે એટલે એ બંને પોતાના સંબંધો આમ પણ સુધારવા માંગતા નથી કોવિડ નાઇન્ટીનને લીધે ચાઈનાનું જે ઇમેજ હતી દુનિયામાં તે ઓર કેવી થઈ ગઈ છે બગડી ગઈ છે નેગેટિવ ઈમેજ ધીરે ધીરે ચાઈનાની ક્રિએટ થતી જાય છે અને ઘણા બધા દેશો ભારતને ચાઈના વિકલ્પ તરીકે જુએ છે આપણે ત્યાં જમીન છે સસ્તું લેબર છે આટલી મોટી વસ્તી છે આટલી મોટી વર્કફોર્સ છે બરાબર તો આ બધા કારણોસર ચાઇનાના ઓપ્શન તરીકે ભારતને જોવામાં આવે છે અને એટલા જ માટે જ્યારે હોંગકોંગમાં સિક્યોરિટી લો લાવવામાં આવ્યો તો જ્યારે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં બ્રિટેન દ્વારા હોંગકોંગ વોઝ અ બ્રિટેન કોલોની એ બ્રિટેનની એક વસાહત હતું ચાઇનીઝ કંટ્રોલમાં જ્યારે એને હેન્ડ ઓવર કરવામાં આવ્યું યુકે દ્વારા ત્યારે એવું નક્કી કરવામાં આવેલું કે ભાઈ પચાસ વર્ષો સુધી હોંગકોંગનું પોતાનું અલગ મિની બંધારણ હશે હોંગકોંગની સંપૂર્ણ સ્વાયત્તતા હશે હોંગકોંગ પાસે પોતાની જ્યુડિશિયલ સિસ્ટમ હશે પોતાની ચૂંટાયેલી ગવર્મેન્ટ હશે વગેરે 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 માત્ર હોંગકોંગનું ડિફેન્સ અને હોંગકોંગની જે વિદેશી બાબતો છે તે કોના દ્વારા હેન્ડલ કરવામાં આવશે ચાઇના દ્વારા હેન્ડલ કરવામાં આવશે પરંતુ નવો સિક્યોરિટી લો લાવીને અને નવી વિઝા નિયમો બનાવીને ચાઇના આ જે એગ્રીમેન્ટ છે તેને ખતમ કરવા માંગે છે જે યુકેને મંજૂર નથી એટલે છેલ્લા થોડા મહિનાઓમાં આ કાયદા પછી યુકે અને ચાઇના વચ્ચેના સંબંધો પણ ડ્રાસ્ટિકલી કેવા થયા છે બગડ્યા છે અને યુકેમાં તો ચા હોંગકોંગમાં તો ઓલરેડી બળવો ચાલે જ છે આ ઉપરાંત મ્યાનમારમાં જે લશ્કરી બળવો થયો છે તેની પાછળ પણ ચાઇનાનો હાથ હોવાનું માનવામાં આવે છે તો એના પર પણ જી સેવન સમિટમાં ચર્ચા કરવામાં આવશે બરાબર બેસિકલી શું છે જી સેવન સમિટ જો જે દુનિયાની જે એડવાન્સ્ડ ઇકોનોમીસ છે તે લોકોનો સમૂહ છે બરાબર અને લગભગ ઓગણીસો પંચોતેર છોતેરમાં એની સ્થાપના કરવામાં આવેલી જી સેવન માટે આપણી પાસે કોઈ ચોક્કસ સ્થાપના દિવસ નથી બરાબર ઓગણીસો પંચોતેર છોતેરની આસપાસના સમયગાળામાં આ સંગઠન બનાવવામાં આવ્યું તો તે એક આંતર સરકારી એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ સંસ્થા છે જેની રચના ઓગણીસો પંચોતેરમાં થયેલી આનો બ્લોક જી સેવનના જે દેશો છે તે વાર્ષિક ધોરણે સામાન્ય હિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા મળે છે કયા સામાન્ય હિતના મુદ્દાઓ તો જેટલા પણ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના મુદ્દાઓ છે વૈશ્વિક આર્થિક એટલે કે ઇકોનોમી સિક્યોરિટી એનર્જી એ કાઉન્ટર ટેરરિઝમ આ બધા જ જે ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરે આ લોકો કરે છે બરાબર આટલા મોટા મોટા લીડર્સ જ્યારે મળે ત્યારે દરેક બાબતો પર ચર્ચા થઈ શકે જી સેવનનું ઔપચારિક બંધારણ એટલે કે કોઈ ફોર્મલ કોન્સ્ટિટ્યુશન નથી અથવા તો તેની નિશ્ચિત મુખ્ય મથક નથી વાર્ષિક સમિટ દરમિયાન નેતાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બિનબંધન કરતા હોય છે એને માનવું જ એવું જરૂરી નથી પરંતુ જનરલી બધું અગ્રીમેન્ટમાં થતું હોય છે આ શિખર સંમેલનનો આધાર જેમાં ચર્ચા કરવામાં આવશે તે બાબતો અને આગળની બેઠકોનો સમાવેશ થાય છે તે શેરપા દ્વારા નક્કી કરવામાં આવે છે હવે જો દર સમિટમાં પ્રાઇમ મિનિસ્ટર તો બધી બેઠકોમાં હાજર નહીં રહી શકે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર તો બેસીને જે એજન્ડા છે તે રેડી નહીં કરી શકે એટલે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા અથવા તો જે તે દેશની સરકાર દ્વારા એક રેપ્રેઝેન્ટેટિવને પસંદ કરીને અધિકૃત કરવામાં આવે છે કે ભાઈ ગવર્મેન્ટ વતી આ માણસ નેગોસિએશન કરશે અથવા તો વાતચીત કરશે તો આવા જે જે તે દેશના ડેલિગેશનનો જે વડો હશે જે પ્રતિનિધિ હશે તેને શું કહેવામાં આવશે શેરપા કહેવામાં આવશે તો જે સામાન્ય રીતે અંગત પ્રતિનિધિઓ અથવા રાજદૂત સેવા રાજદ્વારી કર્મચારીઓના સભ્યો હોય છે એટલે કોઈ કેબિનેટ મિનિસ્ટર પણ હોઈ શકે અથવા કોઈ આઈએએસ ઓફિસર પણ હોઈ શકે બરાબર કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં મહત્ત્વની પોસ્ટ પર કામ કરતું હોય બરાબર પણ જનરલી એક કેબિનેટ મિનિસ્ટરને શેરપા બનાવવામાં આવે છે અને એની નીચે અલગ અલગ અધિકારીઓના જૂથને મોકલવામાં આવે છે તમારે મને શોધીને કહેવાનું છે કે બે હજાર વીસની સમિટમાં શેરપા તરીકે કોણે ભાગ લીધેલો અને બે હજાર એકવીસની સમિટમાં શેરપા તરીકે કોણ ભાગ લેશે ભારત સરકાર તરફથી બરાબર તો આ તમારા માટે હોમવર્ક યુરોપિયન યુનિયન ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર જેવા મહત્વના આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓને પણ આમાં આમંત્રિત કરવામાં આવે છે જેથી કરીને એ લોકોના જે વ્યૂઝ છે તે પણ જાણી શકાય બધા જી સેવન દેશો હવે સૌથી વધુ અદ્યતન દેશોમાં નથી બરાબર જો જી સેવનનું બહુ મોટું સિગ્નિફિકન્સ હવે રહ્યું નથી કેમ કારણ કે ઓસ્ટ્રેલિયા સાઉથ કોરિયા જેવા જે દેશો છે ઇન્ડિયા જેવા જે દેશો છે તે ધીરે ધીરે આ દેશોની ઇકોનોમીને પણ શું કરી રહ્યા છે સરપાસ કરી રહ્યા છે અને ધીરે ધીરે મોડર્ન બની રહ્યા છે એટલે જ્યારે તમે ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ નીતિ બનાવો અને એમાં જો ભારત ઓસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા જેવા દેશોનું ઓપિનિયન નહીં લેવામાં આવે તો એ નીતિનો કોઈ મતલબ રહેતો નથી બરાબર કારણ કે આ દેશો તમને સપોર્ટ નહીં કરે એટલે હવે એક પ્રસ્તાવ એવો છે કે આવનારા એક બે વર્ષોમાં જી સેવનને જગ્યાએ જી સેવનને રિપ્લેસ કરીને જી ટેન અથવા તો જી ઇલેવન નામનું નવું સંગઠન બનાવવામાં આવે જો જી સેવન બનાવવામાં આવશે તો એમાં ત્રણ દેશો સાઉથ કોરિયા ઓસ્ટ્રેલિયા અને ભારતને સામેલ કરવામાં આવશે અને જો જી ઇલેવન હશે તો એમાં સાઉથ કોરિયા ઓસ્ટ્રેલિયા ભારત અને રશિયાને સામેલ કરવામાં આવશે બરાબર તો એટલે એનું વિસ્તરણનો પ્રસ્તાવ અત્યારે શું છે ચાલી રહ્યો છે ભારત અને જી સેવન વચ્ચે કેવો સંબંધ છે તો ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ફ્રાન્સના બિયારિડ્સ નામના શહેરમાં પિસ્તાળીસમી શિખર સંમેલનમાં ભારતની ભાગીદારી એ વ્યૂહાત્મક ભાગીદારી તથા ભારતને એક મોટી આર્થિક શક્તિ તરીકે માન્યતાનું પ્રતિબિંબ છે તો જો આપણે આ પહેલાં પણ ઘણા વર્ષો આપણે જી એટ સમિટનો ભાગ રહ્યા છે અને જી એટ કેમ કહેવામાં આવે છે કારણ કે ત્યારે રશિયા એ આ સંગઠનનો ભાગ હતું બરાબર ઓગણીસો સત્તાણુંથી બે હજાર ચૌદ દરમિયાન રશિયા પણ સંગઠનનો ભાગ હતું પરંતુ યુએસએ અને રશિયા વચ્ચે તકરાર થતાં રશિયાને બે હજાર ચૌદમાં બાકાત કરવામાં આવી અને બે હજાર પંદરથી ફરીવાર આપણને અહીંયા બોલાવવામાં આવે છે જી સેવન સમિટમાં બરાબર તો યુએસએ દ્વારા યોજાયેલી બે હજાર વીસની સમિટ માટે પણ ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ પેન્ડેમિકને કારણે એ ફિઝિકલી નથી થઈ એ કેવી રીતના થયેલી ઓનલાઈન પ્લેટફોર્મ પર થયેલી અગાઉ ભારતે બે હજાર પાંચ અને બે હજાર ઓગણીસની વચ્ચે પાંચ વખત જી એટ સમિટમાં ભાગ લીધો છે ત્યારે રશિયા પણ એનો ભાગ હતું અને તે વર્ષ બે હજાર ચૌદમાં રશિયાને હાંકી કાઢવા સાથે જી એટથી એ શું થઈ ગયેલું જી સેવેન ગ્રુપ એનું નામ બદલાયેલું જી સેવન સાથે ભારતનું મહત્ત્વ શું છે અને કેમ આપણું ત્યાં જવું બહુ સિગ્નિફિકન્ટ છે તો જ્યારે ભારત જી સેવન જેવા પ્લેટફોર્મ પર જાય છે અથવા તો ભારતને બોલાવવામાં આવે છે ત્યારે ભારત વિકસિત દેશો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો વિકસાવવાની ઓપોર્ચ્યુનિટી પકડી શકે છે બરાબર તમે બાયલેટરલ રિલેશન પર પણ કામ કરી શકો છો લેયર ઓર્ગેનાઇઝેશનમાં પણ તમે શું કરી શકો છો કામ કરી શકો છો તે ભારત પ્રશાંતમાં સદસ્ય દેશો ખાસ કરીને હિન્દ મહાસાગર સાથે સુરક્ષા સહયોગને વેગ આપશે તો જેમ મેં પહેલાં તમને કીધું તેમ કે ચાઇનાને હવે કોણ ધીરે ધીરે રિપ્લેસ કરવા માંગે છે ભારત અને દુનિયાના અન્ય દેશો પણ ઈચ્છે છે કે ચાઇનાનું જે પ્રભુત્વ છે લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં ડિપ્લોમસીના જે ક્ષેત્રમાં તે ઓછું થતું જાય અને જો ચાઈનાનું પ્રભુત્વ ઓછું કરવું હશે તો કોને સાથ આપવો પડશે ભારતને સાથ આપવો પડશે બે હજાર ત્રેવીસમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા કયું સંગઠન જે બ્રિક્સ સંગઠનના વર્તમાન રાષ્ટ્રપતિ અને જી ટ્વેન્ટીના પ્રમુખ તરીકે ભારત વિશ્વભરમાં વધુ સારું નિર્માણ કરવામાં બહુપક્ષીય સહયોગમાં મહત્વની ભૂમિકા નિભાવશે બરાબર એટલે આપણે જોવાનું છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર જૂન મહિનામાં જી સેવન સમિટમાં ભાગ લેવા જાય છે કે નહીં કારણ કે અત્યારે જે દેશની કોરોનાને લઈને જે પરિસ્થિતિ છે તે એટલી સારી નથી અને આ સંજોગોમાં ભાગે પ્રાઇમ મિનિસ્ટર ત્યાં જવાનું શું કરશે ટાળશે પણ એ આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણો જ્યારે ટૉપિક આવશે ત્યારે આપણે એને જોઈશું નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે સ્વામિત્વ સ્કીમ અને જો બેસિકલી શું છે આ સ્વામિત્વ સ્કીમ તો ગામડાઓમાં જે સર્વે કરવામાં આવે જે મેપિંગ કરવામાં આવે બરાબર જેમ જો તમે મોટા શહેરોમાં રહેતા હોવ તો તમે ટાઉન પ્લાનિંગ નામના શબ્દથી વાકેફ હશો કે ભાઈ અમુક એરિયા ટીપી નાઇનમાં છે અમુક એરિયા ટીપી ઇલેવનમાં છે તો એ જે ટીપી શબ્દ રિપ્રેઝેન્ટ કરે છે ટાઉન પ્લાનિંગને એટલે કે શું કે જે સરકારી જમીન છે બરાબર જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે સરકારી જમીન છે તે કઈ રીતના બિલ્ડર્સને અથવા તો કમર્શિયલ એન્ટિટીઝને અલોટ કરવામાં આવશે કઈ જમીન ખેતી માટે અનામત રાખવામાં આવશે તો આ બધી જે પ્લાનિંગ છે તે ટાઉન પ્લાનિંગ અંતર્ગત કરવામાં આવે તો સેમ આવી જ વસ્તુ સેમ આવી જ પદ્ધતિ હવે ગામડાઓ માટે પણ અપનાવવામાં આવશે જેથી કરીને ગામડાઓનો એક સરખો સુરૂપ વિકાસ થઈ શકે સો તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલયે સ્વામિત્વ યોજનાના અમલીકરણ માટેનું નવું માળખું બહાર પાડ્યું છે સ્વામિત્વ એ ગામડાઓનો સર્વેક્ષણ અને ગામ વિસ્તારોમાં સુધારેલ તકનીક સાથેની મેપિંગનો અર્થ છે સર્વે ઓફ વિલેજીસ બેસિકલી બરાબર તો એ ગામડાઓનો સર્વે કઈ રીતના કરવામાં આવશે સુધારેલી ટેકનોલોજી સાથે તે એનો મુખ્ય હેતુ છે લોન્ચ ક્યારે થયેલું તો તે કેન્દ્ર ક્ષેત્રની યોજના છે જે બે હજાર ચોવીસમી એપ્રિલ બે હજાર એકવીસના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવેલી તેનું મુખ્ય લક્ષ્ય છે ગ્રામીણ ભારત માટે એકીકૃત સંપત્તિ માન્યતા સોલ્યુશન પ્રદાન કરવા માટે બરાબર કે જેથી કરીને જે સંપત્તિના ઝઘડાઓ છે જે ઇલ્લીગલ એન્ક્રોચમેન્ટ હોય કે ભાઈ ગામડાઓમાં તમે જોયું હશે તો ગમે તેમ કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું હોય કોની જમીન છે ખબર નથી વર્ષોથી ઝઘડાઓ ચાલતા આવે છે કોર્ટમાં કેસીસ ચાલે છે તો આ બધી વસ્તુઓને સુધારવા માટે સ્વામિત્વ સ્કીમ લાગુ કરવામાં આવી છે ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારોની સીમાકરણ ડ્રોન સર્વે અને કોર્સ નેટવર્કનો ઉપયોગ કરીને કરવામાં આવશે જે પાંચ સેમીની મેપિંગ ચોકસાઈ પૂરી પાડે છે બરાબર એટલે પાંચ સેન્ટીમીટરની ચોકસાઈવાળી ટેકનોલોજીથી જે મેપિંગ છે ગામડાઓનું તે બનાવવામાં આવશે અને આ અંતર્ગત છ લાખથી વધુ ગામડાઓને કવર કરવામાં આવશે તો આ ગામડાઓમાં વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં મકાનો ધરાવતા ગામડાના ઘર માલિકોને અધિકારનો રેકોર્ડ પણ પ્રદાન કરવામાં આવશે બે હજાર એકવીસથી બે હજાર પચીસ દરમિયાન સમગ્ર દેશના લગભગ છ લાખ બાસઠ હજાર જેટલા ગામડાઓને આ સ્કીમ અંતર્ગત આવરી લેવાશે મેઇન ઉદ્દેશ્ય શું છે તો અલગ અલગ ઉદ્દેશ્યો છે આના ગ્રામીણ ભારતમાં નાગરિકોને લોન અને અન્ય નાણાકીય લાભ લેવા માટે તેમની મિલકતને નાણાકીય સંપત્તિ તરીકે ઉપયોગમાં લાવવા સક્ષમ કરીને નાણાકીય સ્થિરતા લાવવી બરાબર તો જો તેમની પાસે પોતાની જમીનના પોતાના ઘરના લીગલ કાગળિયા હશે તો એ લોકોને બેંક તરફથી કે સંસ્થાઓ તરફથી સહકારી મંડળીઓ તરફથી લોન મળી શકશે બરાબર જે અત્યારે શક્ય નથી ઘણા બધા કિસ્સાઓમાં ગ્રામીણ આયોજન માટે જમીનની સચોટ રેકોર્ડ બનાવી મેં કીધું ને કે ભાઈ ટાઉન પ્લાનિંગની જેમ વિલેજ પ્લાનિંગ કરવું પણ જરૂરી છે બરાબર આવનારા સમયમાં ઘણી બધી સમસ્યાઓને રિઝોલ્વ કરવા માટે તો એના માટે પણ એક ડેટાબેઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે તૈયાર થશે એ રેકોર્ડને અક્રોસ ધી મિનિસ્ટ્રી લાઇન અક્રોસ ધી મિનિસ્ટ્રીઝ અક્રોસ ધી સ્ટેટ્સ એનો ઉપયોગ કરી શકાશે પ્રોપર્ટી ટેક્સ નક્કી કરવું સર્વેક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીઆઈએસ એટલે કે ભૌગોલિક માહિતી સિસ્ટમ નકશા બનાવવા જેનો ઉપયોગ કોઈપણ વિભાગ દ્વારા પોતાના ઉપયોગ માટે કરી શકાય છે જીઆઈએસ નકશાનો ઉપયોગ કરીને જ્યોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ નકશાનો ઉપયોગ કરીને વધુ સારી ગુણવત્તાવાળી ગ્રામ પંચાયત વિકાસ યોજનાની તૈયારીમાં ટેકો આપવો સંબંધિત સંપત્તિ સંબંધિત વિવાદો અને કાનૂની કેસોને ઘટાડવા બરાબર નોડલ મંત્રાલય કોણ છે તો નોડલ મંત્રાલય છે પંચાયતી રાજ મંત્રાલય અને સર્વે ઓફ ઇન્ડિયા એ ટેકનોલોજી અમલીકરણની એજન્સી છે બરાબર તો બહુ મોટું મોટા પ્રમાણે રિવોલ્યુશન લાવવા માટે આ સ્કીમ લાવવામાં આવી છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના બહુ ફેમસ અને બહુ ફ્લેગશિપ યોજના છે જ્યારે ટ્વેન્ટી ફોર્ટીનમાં મોદી સર સરકાર જ્યારે નવી નવી આવેલી બરાબર અને વાસ્ટ મેજોરિટી સાથે જ્યારે ચૂંટાયેલી ત્યારે ઘણી બધી ફ્લેગશિપ યોજનાઓ જેમ કે બેંક ખાતા ખોલાવવાની યોજના અને મુદ્રા યોજના જેવી જે યોજનાઓ છે સ્વચ્છ ભારત મિશન તો આ બધી જે યોજનાઓ છે તે બધી ફ્લેગશિપ અને બહુ પાયાની યોજનાઓ છે જેની ઉપર ગવર્મેન્ટે પોતાની બીજી વારની જે ચૂંટણી હતી તે લડી હતી તો શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપણી પાસે અપડેટ તો ચૌદ પોઈન્ટ છન્નું લાખ કરોડની રકમ છવ્વીસ પોઈન્ટ અડસઠ કરોડ લોન દ્વારા બરાબર કોના દ્વારા લોન અપાય છે તો જુઓ આંકડાઓમાં ગફલત નહીં કરતા ટોટલ જે રકમ છે તે છે ચૌદ પોઈન્ટ છન્નું લાખ એટલે ઓલમોસ્ટ પંદર લાખ કરોડ રૂપિયાની રકમ લગભગ છવ્વીસ કરોડ જેટલા લોકોને લોન મારફતે આપવામાં આવી છે અને આ લોન કોના દ્વારા આપવામાં આવી છે બેંકો એનબીએફસી અને એમએફઆઈ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત થઈ ત્યારથી આપવામાં આવી છે શું છે આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના તો સરકાર દ્વારા નોન કોર્પોરેટ બિન ફાર્મા નાના સૂક્ષ્મ ઉદ્યોગોને દસ લાખ લોન પૂરી પાડવાના હેતુથી બે હજાર પંદરમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી બરાબર જુઓ નોન કોર્પોરેટ કે જે કોર્પોરેટ સેક્ટરમાં નથી તેવા ઉદ્યોગો બિન ફાર્મ એટલે કે જે ખેતી સાથે સંકળાયેલા નથી તેવા કામ માટે નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને દસ લાખની લોન પૂરી પાડવાના હેતુથી બે હજાર પંદરમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી ભંડોળની જોગવાઈ કેવી રીતના કરવામાં આવશે તો મુદ્રા કે જેનો અર્થ છે એમયુ આર એ બરાબર તો એ મુદ્રા એ એબ્રિવિએશન છે કયા શબ્દનું અથવા તો શેનું એબ્રિવિએશન છે શેનું ટૂંકું સ્વરૂપ છે તો એ છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રી ફાઈનાન્સ એજન્સી લિમિટેડ જે સરકાર દ્વારા સ્થાપિત એક નાણાકીય સંસ્થા છે તો એના થ્રુ ફંડિંગ આપવામાં આવશે તે નોન કોર્પોરેટ નાના વ્યવસાય ક્ષેત્રને વિવિધ છેલ્લા માઇલ નાણાકીય સંસ્થાઓ જેવી કે બેંક નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપનીઓ જેને આપણે એનબીએફસી તરીકે ઓળખીએ છીએ તથા માઇક્રો ફિનાન્સ કંપનીઓ દ્વારા નાણાં પૂરા પાડે છે મુદ્રા સીધી રીતે સૂક્ષ્મ ઉદ્યમીઓ કે વ્યક્તિઓને ધિરાણ આપતું નથી ઓકે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે બેસિકલી ત્રણ કેટેગરીઝમાં મુદ્રા યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે મુદ્રા એ લાભાર્થીઓ લાભાર્થીઓને માઇક્રો યુનિટની વૃદ્ધિ અને ભંડોળની જરૂરિયાતના તબક્કા મુજબ ત્રણ ઉત્પાદનો એટલે કે શિશુ કિશોર અને તરુણ કેટેગરી બનાવવામાં આવી છે શિશુ કેટેગરી અંતર્ગત પચાસ હજાર સુધીની લોન આપવામાં આવશે એટલે કે માની લો કે કોઈ નાનો બિઝનેસ હોય અથવા તો ગૃહ ઉદ્યોગ જેવું કંઈ કામકાજ હોય બરાબર તો એના માટે પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે કિશોર કેટેગરી અંતર્ગત પચાસ હજાર અને પાંચ લાખ રૂપિયાની વચ્ચે લોન આપવામાં આવશે તરુણ કેટેગરી અંતર્ગત પાંચ લાખ અને રૂપિયા દસ લાખ વચ્ચે લોન આપવામાં આવશે બરાબર તો આ ત્રણ કેટેગરી તમારે યાદ રાખવાની એક અગત્યની વાત અહીંયા એ યાદ રાખવાની કે આ યોજના હેઠળની લોન કોલેટરલ મુક્ત લોન છે કોલેટરલનો મતલબ શું થાય કે જ્યારે તમે લોન લેવા જાઓ ત્યારે જે સંસ્થા જે એજન્સી તમને લોન આપે છે તે તમારી લોનની પુનઃ ચૂકવણી કરવાની જે ક્ષમતા છે તેનું આકલન કરશે માની લો કે હું દસ લાખ રૂપિયાની લોન બેંક પાસે લેવા જાઉં છું બરાબર પરંતુ જો મારો પગાર સાત હજાર આઠ હજાર રૂપિયા હોય તો બેંક મને દસ લાખ રૂપિયાની લોન આપશે નહીં કેમ નહીં આપશે કારણ કે બેંક એવું તારણ કાઢશે કે ભાઈ જો વ્યક્તિની આવક જ નવ હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયા છે અને દર મહિનાનો જો લોનનો જે હપ્તો છે તે જ જો પંદર હજાર રૂપિયા કે આઠ હજાર કે નવ હજાર રૂપિયા આવવાનો હોય તો એ કોઈ પણ વ્યક્તિ માટે શક્ય નથી એણે પોતાના ઘરના ખર્ચા કાઢવાના હોય બીજી બધી જે આવશ્યક ચીજવસ્તુ હોય તેના માટે ખર્ચા કાઢવાના હોય તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બેંક મને લોન આપશે નહીં કેમ લોન નહીં આપશે કારણ કે જો લોન આપે છે તો ઘણી બધી એ શક્યતા છે કે હું રેગ્યુલરલી એ હપ્તા ભરી શકવાનો નથી જે ઇન્સ્ટોલમેન્ટ છે લોનના તે ભરી શકવાનો નથી અને પોતાના પૈસાને લઈને કોઈ રિસ્ક લેવા માંગશે નહીં એટલે બેંક મને શું કહી દેશે લોન આપવાથી મના કરી દેશે કોલેટરલ હું જયારે મૂકીશ કે ભાઈ ચાલો મારી પાસે પચાસ લાખ સાહીઠ લાખનું ઘર છે હું જયારે ઘર ગીરવે મૂકીશ ત્યારે મને એની સામે બેંક લોન આપી શકશે કેમ કારણ કે બેન્કને એ ભરોસો છે કે જો હું ઇન કેસ ઇન્સ્ટોલમેન્ટ નથી ભરી શકતો તો જે કોલેટ્રલ સામે મેં જોગવાઈ કરી છે બરાબર કોલેટ્રલની અંતર્ગત જે મારી મિલકત બતાવી છે કે બીજા જે એસેટ્સ છે તે બતાવ્યા છે કે સોનું બતાવ્યું છે બરાબર વગેરે 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 જે ગીરવે હું મૂકી શકીશ તો એની સામે મને લોન આપવામાં આવશે કે ઇન કેસ જો હું ઇન્સ્ટોલમેન્ટ નથી ભરી શકતો તો એની થ્રુ જે મારા એસેટ્સ છે એને વેચીને બેંક પોતે આપેલા નાણાંની ભરપાઈ કરશે તો મુદ્રા યોજના અંતર્ગત આવી કોઈ કોલેટ્રલ આવી કોઈ બેકઅપ કે કોઈ એસેટ તમારી પાસે માંગવામાં આવતી નથી બરાબર એટલે તમે સમજી શકો છો કે આનો જે મૂળ ફાયદો છે તે કોને પહોંચાડવાનો છે જે એકદમ નિમ્ન તબક્કાના માણસો છે બરાબર કે જેમના સુધી સુધી આજ કોઈ સરકારી યોજના પહોંચી શકી તો એવા લોકોને નાના પાયે પોતાનો ધંધો સ્ટાર્ટ કરવા માટે કે જેથી કરીને એ લોકો એક સ્ટેપ આગળ વધી શકે પોતાના જીવનમાં તે માટે આ મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે સિદ્ધિઓ શું છે ને અત્યાર સુધીની તો મહિલા ઉદ્યમીઓ એસસી એસટી ઓબીસી સમાજના લોકો તથા અન્ય લઘુમતી સમાય સમુદાયના ઋણ લેનારાઓ વગેરે જેવા સમાજના વંચિત વર્ગને લોન આપવામાં આવી છે નવા ઉદ્યમો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે સ્મોલ સ્ટાર્ટઅપ્સ કહીએ બરાબર શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ બે હજાર પંદરથી બે હજાર અઢાર સુધીમાં એક પોઈન્ટ બાર કરોડ વધારાના રોજગાર પેદા કર્યા છે અને આ જે લગભગ એક કરોડ જેટલા જે રોજગાર પેદા થયા એક કરોડ બાર લાખ જેટલા જે રોજગાર પેદા થયા એ વધારાના રોજગારમાંથી સિક્સટી નાઇન લેખ પ્રતિશત કોણ છે મહિલાઓને રોજગાર મળ્યા છે બરાબર એટલે મહિલાઓએ કોઈને કોઈ રીતે પોતાના પગ પર ઊભા થઈને પોતાના પરિવારને પગભર બનાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર જે આપણા માટે ઓવરઓલ જો આંકડા જોવા જઈએ તો સારી વાત છે નેક્સ્ટ જે ટોપિક છે તે છે એશિયાટિક લાયન તો તાજેતરમાં હૈદરાબાદના નહેરુ પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનમાં આઠ એશિયાટિક સિંહોને જીવલેણ કોરોના વાયરસ માટે લોકો શું થયા છે પોઝિટિવ થયા છે એટલે કે અત્યાર સુધી જે આપણે માણસોમાં જ ફેલાતો જોવા મળતો હતો બરાબર જે વાયરસ હવે એ પ્રાણીઓમાં પણ ફેલાતો આપણને જોવા મળ્યો છે અને પ્રાણીઓમાં કેવી રીતે ગયો હશે હ્યુમન ટુ એનિમલ જે ટ્રાન્ઝિશન છે તે હવે શું થઈ ગયું છે શરૂ થઈ ગયું છે ભારતનો પ્રથમ કિસ્સો છે પરંતુ દુનિયામાં ઓલરેડી ન્યૂયોર્કના બ્રોન્ક્સ ઝૂમાં વાઘને કોરોના વાયરસનો ચેપ લાગી ચૂક્યો હતો ભારતમાં ફેલાઇન્સને ચેપ લગાડવાનો અને બીમાર પડવાનો આ પહેલો જાણીતો કેસ છે ફેલાઇન્સ એટલે કે જે આપણા પ્રાણીઓ છે તે લોકો આ પહેલા બે હજાર વીસમાં કોવિડ નાઇન્ટીનનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ ન્યૂયોર્કના બ્રોંગ સુઝુમાંથી આવ્યા હતા આપણે એશિયાટિક સિંહ વિશે માહિતી મેળવવાની તો એશિયાટિક સિંહ કે જેને પર્શિયન સિંહ અથવા તો ભારતીય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે એ પેન્થોરા લિયો પેટા જાતિનો સભ્ય છે જે ભારત સુધી મર્યાદિત છે બરાબર અત્યારે એક્સટિન્ટ થતા થતાં લુપ્ત થતા થતા હવે માત્ર આપણને ભારતના પણ માત્ર વેસ્ટ ઇન્ડિયામાં જ આપણને જોવા મળે છે ગુજરાતમાં જ આપણને જોવા મળે છે એની જે મૂળ મૂળ પ્રજાતિ છે તે બરાબર અન્ય ઝૂમાં તમને જોવા મળે પણ એ ઝૂમાં ક્યાંથી મોકલવામાં આવ્યા હોય ગીરના જંગલમાંથી ત્યાં સપ્લાય કરવામાં આવ્યા હોય એશિયાટિક લાયન્સને બરાબર તેના અગાઉના આવાસોમાં આ પ્રદેશોમાં લુપ્ત થવા પહેલાં તે પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વનો પણ સમાવેશ થતો હતો બરાબર એટલે પહેલાં આપણને પશ્ચિમ એશિયામાં પણ આ જોવા મળતો હતો અને મધ્ય પૂર્વ એશિયામાં પણ એશિયાટિક લાયન આપણને જોવા મળતા હતા પણ ધીરે ધીરે વર્ષોથી જે આપણે એક્સટિન્ટ થવાની જે પ્રોસેસ છે તેને લઈને હવે માત્ર એ ભારતમાં જોવા મળે છે એશિયાટિક સિંહો આફ્રિકન સિંહો કરતાં થોડા નાના છે તેઓ ખૂબ જ આકર્ષક મોર્ફોલોજીકલ પાત્ર જ હંમેશા એશિયાટિક સિંહોમાં જોવા મળે છે અને ભાગ્યે જ આફ્રિકન સિંહોમાં દેખાય છે તે તેના પેટ સાથે ચાલતી ત્વચાની એક લંબાઈનો ગણો છે બરાબર એટલે કે જે તમે કેશવાડી જેને આપણે કહીએ બરાબર લાંબા લાંબા વાળ તે આપણને ગીરના સિંહોમાં એશિયાટિક લાયનમાં જોવા મળે છે એક સમયે એશિયાઈ સિંહો પૂર્વ ભારતના પશ્ચિમ બંગાળ અને મધ્ય ભારતના રેવા રાજ્યમાં વહેંચવામાં આવ્યા હતા ગીર રાષ્ટ્રીય વન્ય પ્રાણી અભયારણ્ય એશિયાઈ સિંહોનો એકમાત્ર વસવાટ છે બે હજાર વીસમાં ગુજરાતના વન વિભાગે ગીર જંગલ વિસ્તારમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો કરવાની જાહેરાત કરેલી બરાબર તો કારણ કે આપણી પાસે બહુ ઓછી સંખ્યા વધી છે બરાબર ચારસોથી પાંચસો જ સિંહો આપણી પાસે વધ્યા છે તો એવું નહીં થવું જોઈએ કે આવનારા દસ વીસ વર્ષોમાં એમની પણ સંખ્યા ડિકલાઇન થઈ જવી જોઈએ એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારે પ્રયત્ન કરે છે પર્યાવરણવિદો સાથે મળીને અને જે એક્સપર્ટ્સ છે આ ક્ષેત્રના તેની સાથે મળીને કે કઈ રીતે આપણે એક અલગ હેબિટેટ બનાવી શકીએ એક અલગ જગ્યાએ એવું વાતાવરણ ઊભું કરી શકીએ જેથી કરીને આવનારાઓને ત્યાં પણ વસાવી શકાય થ્રેટ્સ શું છે તો પ્લેગ અથવા કુદરતી આફતો જેવી અણધારી ઘટનાઓ માટે તેમની સંવેદનશીલતા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક શિકાર અને સ્થાનિક લોકો પોતાના પશુધન પરના હુમલાના બદલામાં સિંહોને મારી નાખ્યા છે બરાબર આપણને ખબર છે કે ગીર નેશનલ પાર્કમાં જે ત્યાંના માલધારીઓ છે તે લોકો પોતાના ગાય ભેંસ બકરા કૂતરાને બચાવવા માટે જ્યારે સિંહ હુમલો કરે ત્યારે એમના માટે જે એમના પેટ્સ જે છે જેમના પાલતુ પ્રાણીઓ છે તે પોતાના પરિવાર કરતાં પણ વધુ છે કેમ કારણ કે એમનાથી એમનું ગુજરાન ચાલે છે એના દૂધથી કે એનાથી મળતા અન્ય પદાર્થોથી બરાબર એટલે જ્યારે એના પર હુમલો થાય ત્યારે એ લોકો શું કરે છે વગર વિચારીએ સિંહને મારી નાખે છે બરાબર એની જે કન્ઝર્વેશન સ્ટેટસ છે અત્યારે તે શું છે તો આઈયુસીએન એ રેડ લિસ્ટમાં છે લાલ સૂચિમાં છે અને જોખમમાં મુકાયેલી કેટેગરીમાં છે બરાબર એન્ડેન્જર્ડ સ્પીસીસ તરીકેને ગણવામાં આવે છે સાઇટ સી આઈ ટી ઈ એસ નામની જે સૂચિ છે તેમાં પરિશિષ્ટ એકમાં છે અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ નાઇન્ટીન સેવન્ટી ટુના સ્કેડ્યુલ વનમાં છે આપણે જ્યારે ડોલ્ફિનની વાત કરી એશિયાટિક ડોલ્ફિનની વાત કરી ટાઈગરની વાત કરી ઓલિવ રીટલે ટર્ટલની વાત કરી ત્યારે બધું જ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે ધેટ વોટ ઇઝ આઈ યુ સીએન રેડ લિસ્ટ વોટ ઇઝ સાઇટ્સ વોટ ઇઝ ટ્રાફિક એન્ડ વોટ ઇઝ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ બરાબર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ સંરક્ષણના શું પ્રયત્નો કરવામાં આવ્યા છે તો કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા એશિયાટિક સિંહ સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તે બે હજાર તેને બે હજાર અઢારથી બે હજાર એકવીસ સુધીના ત્રણ નાણાકીય વર્ષો માટે મંજૂરી આપવામાં આવી છે તે એશિયાઈ સિંહોના એકંદર સંરક્ષણ માટે રોગ નિયંત્રણ અને પશુ ચિકિત્સા સંભાળ માટે બહુક્ષેત્રીય એજન્સીઓ સાથે સંકલનમાં અન્ય સમુદાયોની સંડોવણી સાથે વૈજ્ઞાનિક સંચાલનની કલ્પના કરે છે એટલે જુઓ શું છે આનો સમરી કે જ્યારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે જ્યારે આપણે વાત કરીએ તો આપણે ઘણા બધા ક્ષેત્રોના લોકોને સાથે લેવા પડે પહેલું તો આવવું જોઈએ પોલિટિકલ વિલ ત્યારબાદ સોશિયલી કઈ રીતે પોસિબલ છે જ્યોગ્રાફિકલી કઈ રીતે પોસિબલ છે એન્વાયરમેન્ટલી શું અસર પડી શકે જો એમનો હેબિટેટને બદલ બદલવાની કોશિશ કરવામાં આવે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે બરાબર આ બધા જે રિસર્ચ છે તે બધા માટે પણ એક બહુ મોટી બેકગ્રાઉન્ડ પ્રોસેસ હોય છે તો જ્યારે આ બધા ક્ષેત્રોના લોકો સાથે મળીને કામ કરે ત્યારે જ આપણે સિંહોને બચાવી શકીશું અને સરકાર એના માટે અત્યારે પ્રયત્નશીલ છે નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ડિફેન્સ સાથે રિલેટેડ છે અને એ છે પી એઇટઆઈ પેટ્રોલ એરક્રાફ્ટ તો યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતને છ પીએટઆઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને તેનાથી સંબંધિત સાધનોના વેચાણને મંજૂરી આપવામાં આવી છે આ છ વિમાન એન્ક્રિપ્ટેડ સિસ્ટમથી સજ્જ છે એન્ક્રિપ્ટેડ સિસ્ટમ એટલે તમે જો વોટ્સએપ વાપરતા હો તો અત્યારે ફેબ્રુઆરીમાં વોટ્સએપની નવી એન્ક્રિપ્ટેડ પોલિસી આવવાની હતી બરાબર નવી પ્રાઇવસી પોલિસી કે અને તમે જ્યારે વોટ્સએપની ચેપ ચેટ વિન્ડો ખોલો ત્યારે તમને એક નાન નકડા અક્ષરોમાં મેસેજ લખેલો દેખાય દેટ યોર મેસેજીસ આર એન્ક્રિપ્ટેડ એટલે જ્યારે સર્વર થ્રુ તમારા મોબાઈલ ડિવાઇસમાંથી અન્યના મોબાઈલ ડિવાઇસમાં સામેવાળી વ્યક્તિના મોબાઈલ ડિવાઇસમાં જ્યારે કોઈ સંદેશો પહોંચે છે ત્યારે ઇન બિટ્વિન એને કોઈ રીડ કરી શકશે નહીં ખુદ વોટ્સએપ પણ એને રીડ નહીં કરી શકે બરાબર તો જ્યારે કોડિંગની લેંગ્વેજમાં તમારા સાદા મેસેજને બદલી નાખવામાં આવે ત્યારે એને શું કહેવાય એન્ક્રિપ્ટેડ મેસેજ કહેવાય જેથી કરીને સેન્ડર અને રિસિવર સિવાય અન્ય કોઈ પાર્ટી એને સમજી શકે નહીં બરાબર તો આ છ વિમાન એન્ક્રિપ્ટેડ સિસ્ટમથી સજ્જ હશે કેમ કે ભારતે યુએસ સાથે કમ્યુનિકેશન્સ કોમ્પેટેબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા સે કર્યા છે જેને આપણે ટૂંકમાં કોમકાસા તરીકે ઓળખીએ છીએ જે બહુ જ અગત્યનો જે ચાર પાયાના અગ્રીમેન્ટ છે યુએસએના બરાબર જે યુએસએ પોતાના જે સ્ટ્રોંગ અલાઇન્સ છે જે સ્ટ્રોંગ પાર્ટનર્સ છે તેમની સાથે ડિફેન્સ કરારો પર હસ્તાક્ષર કરે છે એમાંનો એક છે કોમકાસા સંરક્ષણ સંપાદન પરિષદે એટલે કે જે આપણી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ જેને કહેવાય બરાબર તો એ સંરક્ષણ સંપાદન પરિષદે બે હજાર ઓગણીસમાં જ વિમાનની ખરીદીને મંજૂરી આપી હતી આપણે છેલ્લા વર્ષોમાં જે આપણું ડિફેન્સ બજેટ છે તે ઘણા ટકાથી વધારી દીધું છે કેમ કારણ કે પાકિસ્તાન સાથે આપણા જે સંબંધો છે તે ધીરે ધીરે ડિગ્રેડ થતા જાય છે ચાઇના સાથે બોર્ડર પર આપણી બહુ અસ્થિરતા જોવા મળે છે બરાબર ને એટલા માટે ગવર્મેન્ટ એવું માને છે કે પાકિસ્તાન અને ચાઇના સાથેની જે બોર્ડર છે તે એકદમ સ્ટ્રોંગ હોવી જોઈએ ભલે યુકે યુએસએ જર્મની ઇઝરાયલ ફ્રાન્સ જેવા જે દેશો છે તે આપણી સાથે છે પરંતુ આપણી ડિફેન્સ સિસ્ટમ ડિફેન્સ સ્ટ્રેન્થ જે છે તે પણ એટલી જ વધારે હોવી જોઈએ બરાબર શું છે પી એટ આઈ વિમાન તો તે લાંબા અંતરના દરિયાઈ રીકોનાઇન્સન્સ અને એન્ટી વોરફેર વિમાન છે તે પી એટ એ પોસાઇડન વિમાનનો એક પ્રકાર છે જે બોઇંગ કંપનીએ યુએસએ યુએસ નેવીના વૃદ્ધ થતા જતા એટલે કે જે ઓલરેડી જૂના થઈ ગયા છે તેવા પી થ્રી મોડેલના ફેરબદલ તરીકે વિકસાવી છે તો પી એટ આઈ જે છે તે બેસિકલી પી થ્રીનું અપગ્રેડેડ વર્ઝન છે બરાબર હવે પી થ્રીની જે ટેકનોલોજી છે તે જૂની થઈ જાય છે થઈ ગઈ છે એટલે એને ટેકનોલોજીમાં ચેન્જીસ કરીને અપગ્રેડેશન કરીને પી એટ આઈની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે તેની મહત્તમ ઝડપ છે નવસો સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બારસો નોટિકલ માઇલથી વધુની ઓપરેટિંગ રેન્જ સાથે પી એટ આઈ થ્રેડ્સ અથવા તો ખતરાઓને શોધી કાઢે છે અને જો જરૂરી હોય તો તેને બેઅસર કરવાની ક્ષમતા પણ ધરાવે છે તેઓ ભારતીય કિનારાની નજીક ક્યાંય આવે તે પહેલાં તો જો આનાથી જે આપણી જે બોર્ડર્સ છે બરાબર નેવી થ્રુ તે કેટલી સ્ટ્રોંગ બનશે બરાબર કે જે રડારમાં પહેલેથી જ પકડાઈ જશે અને આપણે ઘણા અંતર પહેલાં ભારતીય બોર્ડરમાં પ્રવેશતા પહેલાં જ આપણે એનો નષ્ટ કરી શકીશું ભારતીય નેવીએ ઓલરેડી બે હજાર નવમાં પી એટ વિમાન માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ગ્રાહક બની હતી બરાબર તો આપણે ઓલરેડી યુએસની કંપની પાસે ઓલરેડી આજે પી એટ વિમાન હતા હવે પી એટ આઈ છે ત્યારે પી એટ વિમાન જે હતા તે આપણે લીધેલા છે ભારત અને યુએસએના સંરક્ષણ સંબંધો વિશે વાત કરીએ તો શું થશે તો આ સૂચિત વેચાણ યુએસ ભારતના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે બરાબર તમે જો કોઈ દેશ પાસેથી આટલી મોટી કરોડો કરોડો ડોલરની જો ડિફેન્સ ડીલ કરો છો એ તમે ક્યારે કરશો જ્યારે એ દેશ સાથે તમારા રિલેશન બાયલેટરલ રિલેશન જે દ્વિપક્ષીય સંબંધો છે તે સારા હશે તો જ તમે આવી પ્રકારની ડીલ કરશો બરાબર ભારત પાકિસ્તાન સાથે કે ચાઈના સાથે કોઈ પ્રકારની ડિફેન્સ ડીલ નહીં કરે કેમ કારણ કે ખબર છે કે મારે લડવાનું છે તો કોની સામે લડવાનું છે પાકિસ્તાન અને ચાઈના સામે બરાબર તો યુએસ માટે ભારત એ ઇન્ડિયન પેસિફિક અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા શાંતિ અને આર્થિક પ્રગતિ માટે એક મહત્વપૂર્ણ શક્તિ બની રહ્યું છેલ્લા બે ત્રણ વર્ષોથી આપણે જોયું છે કે ચાઇનાનું જે ઓવરઓલ જે ચાઇનાની ઇમેજ છે તે કેવી બની જાય છે નેગેટિવ બનતી જાય છે બરાબર ઓલરેડી યુએસ સાથે ટ્રેડ વોર ચાલતી હતી ટ્રેડ વોર પછી કોરોનાવાળો પીરિયડ સ્ટાર્ટ થયો છેલ્લા એક દોઢ વર્ષથી અને કોરોના પીરિયડ પછી જે ચાઇનાની ઇમેજ છે ઓન મલ્ટિપલ પ્લેટફોર્મ્સ કેવી થતી જાય છે ડિગ્રેડ થતી જાય છે એટલે દુનિયા ચાઈનાના વિકલ્પ તરીકે કોને જુએ છે ભારતને જુએ છે અને એના માટે યુએસએ જેવા જે શક્તિશાળી દેશો છે જેને આપણે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી કહીએ તે સંપૂર્ણપણે આપણને સાથ આપી રહ્યા છે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી સંરક્ષણ ખરીદી બંને દેશો વચ્ચેના વધતા જતા સંબંધોના અવિભાજ્ય અંગ તરીકે કામ કરશે વર્ષ બે હજાર આઠમાં શૂન્યથી શૂન્યની નજીકથી ભારત યુએસ સંરક્ષણ વેપાર બે હજાર વીસમાં વીસ અબજ ડોલરને સ્પર્શી ગયો છે જેમાં મોટા નીતિગત સુધારાઓને કારણે મદદ મળી છે જુઓ બે હજાર આઠ એટલે બહુ દૂરની વાત નથી બાર વર્ષ પહેલાં આપણે લગભગ ઝીરો ડિફેન્સ ડીલ આપણી થતી હતી એ સાથે ત્યારે આપણી વધારે ડીલ કોની સાથે થતી હતી માત્ર ને માત્ર રશિયા જ આપણને આપણી બધી ડિફેન્સ સિસ્ટમ પૂરું પાડતું હતું બરાબર રશિયા સાથે આપણા આજે પણ એટલા જ સારા સંબંધો છે વધારે દ્રઢ સંબંધો છે બરાબર કે રશિયા આપણું બહુ જૂનું પાર્ટનર છે પરંતુ ભારતને છેલ્લા વર્ષોમાં એવું સમજાયું છે કે જો ભારતે સત્તા બનવું હોય અને જો ખાસ કરીને એશિયા પેસેફિકમાં પોતાનું પ્રભુત્વ વધારવું હોય તો રશિયાની સાથે સાથે યુએસએને પણ સાથે લઈને ચાલવું પડશે એટલે આપણે યુએસએ આપણું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે બરાબર તો એ યુએસએ સાથે આપણી જે ડિફેન્સ ડીલ છે તે આપણે બે હજાર આઠથી સતત વધારતા ગયા છે બે હજાર વીસમાં જે વીસ અબજ ડોલર સુધી પહોંચી છે યુએસ એ ભારતને મેજર ડિફેન્સ પાર્ટનર તરીકે નિયુક્ત કરે છે અને ત્યારબાદ તેની રક્ષા તકનીકમાં નાટો અલાયન્સ સાથે સાથે ઓસ્ટ્રેલિયા જાપાન અને દક્ષિણ કોરિયાની જેમ સ્ટ્રેટેજીક ટ્રેડ ઓથોરાઈઝેશન વનમાં પણ આપણને સામેલ કર્યા છે જે બે હજાર અઢારમાં નક્કી થયેલું તો આપણને ઓલરેડી નાટો લાઈક અલાયન્સ તરીકે આપણને ઓલરેડી સ્વીકાર કરી લેવામાં આવ્યા છે આ ઉપરાંત સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશનમાં પણ આપણને અંતર્ગત આ પીએટઆઈની ખરીદી કરી છે આપણે બરાબર તો એ છે કોમકાસા એગ્રીમેન્ટ તો શું છે કોમકાસા એગ્રીમેન્ટ તો એ જે ચાર અગત્યના યુએસએના જે ડિફેન્સ અગ્રીમેન્ટ છે જે ડિફેન્સ કરાર છે જે યુએસએ પોતાના સ્ટ્રોંગ અલાયન્સ સાથે કરતું હોય છે તેમાંનું એક છે કોમકાસા જે છે કમ્યુનિકેશન્સ કમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ સંદેશાવ્યવહાર સુરક્ષા ઉપકરણોના ભારતથી સ્થાનાંતરણ માટેનું કાનૂની માળખું પૂરું પાડવાનો હેતુ છે બરાબર એટલે જે કમ્યુનિકેશન થતું હોય ભારતીય આર્મી થ્રુ અથવા તો એવી કોઈ ઇન્ટેલિજન્ટ ઇન્ટેલિજન્સની જે માહિતી હોય તે બધી કમ્યુનિકેશન ક્યાં કરવામાં આવશે કોમકાસા એગ્રીમેન્ટ અંતર્ગત યુએસએ સાથે વહેંચવામાં આવશે જે તેમના દળો વચ્ચે આંતરવ્યવહારિકતા જેને ઇન્ટર ઓપરેબિલિટી ની સુવિધા આપે છે અને સંભવિત રીતે અન્ય ડેટા સેનાઓ કે જે ડેટા લિન્ક્સ માટે યુએસ મૂળ સિસ્ટમનો ઉપયોગ કરે છે બરાબર એટલે જે એન્ક્રિપ્ટેડ જે મેં તમને કીધું તેમ કે ઇન્ડિયન આર્મી અને યુએસએ આર્મી વચ્ચે એક તો કમ્યુનિકેશનના પાથ ખોલી દીધા અને એ કમ્યુનિકેશન પણ કેવું એકદમ એન્ક્રિપ્ટેડ એકદમ સિક્યોર કે જેથી કરીને વચ્ચે ગમે તેટલા હેકર્સ એને એન ડિક્રિપ્ટ કરવાનો ટ્રાય કરે બરાબર પણ એ કરી શકે નહીં અને જે સિક્રેટ માહિતી છે જે ખુફિયા ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતી છે તે બંનેઓ સેનાઓ એકબીજા સાથેની આપલે કરી શકે તે ચાર પાયાના કરારોમાંથી એક છે કે યુએસ સૈનિકો અને નજીકના ભાગીદારો સાથે ઉચ્ચ અંતિમ ટેકનોલોજીના વેચાણ વચ્ચે આંતરવ્યવહારિક સુવિધા માટે સહી કરે છે તો મેં કીધું તેમ કે યુએસએ પોતાના જે ચાર અગત્યના ડિફેન્સ કરાર છે તે પોતાના નજીકના પાર્ટનર સાથે શું કરે છે વેચે છે તે કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ઓન સિક્યોરિટી મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ કિસ્મોઆનું ભાર ભારત વિશિષ્ટ સંસ્કરણ છે કયા કયા ચાર જે મુખ્ય કરાર છે તે છે એ છે જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ જે છે જીસોમિયા બરાબર તો જીસોમિયા અલાઉઝ મિલિટરીઝ ટુ શેર ધી ઇન્ટેલિજન્સ ગેધર્ડ બાય દેમ જેમ મેં કીધું તેમ કે જીસોમિયા ઇન્ટેલિજન્સ શેર કરવા માટે રસ્તો પૂરો પાડે છે ત્યારબાદ છે લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ અગ્રીમેન્ટ જેને લેમો તરીકે ઓળખવામાં આવે છે જે લોજિસ્ટિકને લગતી જેટલી પણ કરારો છે કે ભાઈ કોઈ માની લો કે કોઈ શિપને રિફ્યુલિંગની જરૂર પડી કે કોઈ શિપ ક્યાં બગડી ગયું કે કોઈ ટેકનોલોજીમાં આપણને આસિસ્ટન્સની જરૂર પડી તો એ બધી મિલિટરી ફેસિલિટીઝ આર્મી ફેસિલિટીઝ નેવી ફેસિલિટીઝને યુઝ કરવા માટે એકબીજા સાઇન કરવામાં આવેલો ત્યારબાદ છે કિસ્મોઆ બરાબર જેનું ભારતીય સંસ્કરણ છે કોમકાસા ઓકે તો કમ્યુનિકેશન કમ્પેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ ઇઝ ધી ઇન્ડિયા સ્પેસિફિક વર્ઝન ઓફ કિસ્મોવા સાઇન્ડ બાય ઇન્ડિયા ઇન ટ્વેન્ટી એટીન જે એન્ક્રિપ્ટેડ સ્વરૂપે વધારે સિક્યોર સ્વરૂપે આપણી માહિતીને લઈ જશે બંને સેનાઓની વચ્ચે આપણે આપલે કરી શકીશું ત્યારબાદ છે બેકા બેસિક એક્સચેન્જ એન્ડ કોપરેશન એગ્રીમેન્ટ તો જો આ એક જ એગ્રીમેન્ટ બાકી હતો જેને પણ આપણે બે હજાર વીસમાં સાઇન કરી દીધો બાકીના તો બધા આપણે ઘણા વર્ષો પહેલાં સાઇન કરી ચૂકેલા હતા બરાબર હવે આ ચારે ચાર અગ્રીમેન્ટ સાઇન થયા છે તે દર્શાવે છે કે આપણે યુએસએ આપણને કેટલું નજીકના પાર્ટનર ગણે છે બરાબર અને એ પણ ડિફેન્સના ક્ષેત્રમાં બરાબર એનાથી આપણા જે બાયલેટરલ રિલેશન છે તેના વિશે તમે અંદાજો લગાવી શકો છો સંરક્ષણ સંપાદન પરિષદ શું છે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તો કોઈપણ ડિફેન્સ ડીલ થાય જ્યાં સુધી સંપાદન પરિષદને અપ્રુવલ નહીં આપે ત્યાં સુધી કોઈ પણ ડિફેન્સ ડીલ થશે નહીં બરાબર એટલે આ સુપ્રીમ બોડી છે સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણ મંત્રાલયની ત્રણેય સેવાઓ તથા ભારતીય કોસ્ટગાર્ડ માટે નવી નીતિઓ અને મૂડીઝ એક્વિઝિશન અંગે નિર્ણય લેવા માટે સંરક્ષણ સંપાદન પરિષદ સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે સંરક્ષણ પ્રધાન આ પરિષદના અધ્યક્ષ હોય છે કારગિલ યુદ્ધ પછી બે હજાર એકમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલીમાં સુધારણા અંગેની ભલામણો પછી તેની રચના કરવામાં આવેલી બરાબર અને આની જ સાથે સાથે સીડીએસના પદની પણ ભલામણ કરવામાં આવેલી જે આપણે ક્યારે બનાવ્યું બે હજારને વીસથી આપણે એને સ્ટાર્ટ કર્યું બે હજાર ઓગણીસમાં જ્યારે બિપિન રાવત જનરલ બિપિન રાવત એકત્રીસ ડિસેમ્બરે જ્યારે રિટાયર્ડ થયા આર્મીના જનરલ પદેથી ત્યારે એમને દેશના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા બરાબર નેક્સ્ટ જે ટોપિક છે તે પણ કાફી ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને એ છે ઓપરેશન સમુદ્ર સેતુ ટુ તો શેના માટે ઓપરેશન સમુદ્ર સેતુની શરૂઆત કરવામાં આવી છે તો ઓક્સિજનથી ભરેલા કન્ટેનર ભારતમાં સમુદ્રના રસ્તેથી વહન કરવા માટે ભારતીય નૌકાદળ દ્વારા ઇન્ડિયન નેવી દ્વારા ઓપરેશન સમુદ્ર સેતુ ટુ શરૂ કરવામાં આવ્યું છે આપણને ખબર છે છેલ્લા લગભગ એક મહિનાથી આપણે ત્યાં ઓક્સિજનની જે કમીની ન્યૂઝ આપણને મળે છે તે બહુ ગંભીર રૂપ લેતી જાય છે બરાબર આજે પણ દેશના ઘણા હોસ્પિટલ્સમાં ઓક્સિજનની કમીના બોર્ડ તમને મારેલા જોવા મળશે અને એની સીધે સીધી અસર જે કોવિડના પેશન્ટ્સ છે તેના પર મળે છે બરાબર તો એને લીધે ઇન્ડિયાએ હવે ઓક્સિજન ઇમ્પોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે કે જેટલા પણ આપણા પાર્ટનર છે ટ્રેડ પાર્ટનર છે તે લોકોને ત્યાં ઓક્સિજન કન્ટેનર્સ લાવીને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના એમાં આપણને નેવી અ મદદ કરે છે તો કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન વિદેશી દેશોમાંથી ભારતીય નાગરિકોને પરત ખેંચવાના રાષ્ટ્રીય પ્રયત્નના ભાગરૂપે બે હજાર વીસમાં ઓપરેશન સમુદ્ર સેતુની શરૂઆત કરવામાં આવેલી તો જ્યારે બે હજાર વીસમાં ઓપરેશન સમુદ્ર સેતુ જેમાં આપણે વંદે ભારત મિશન જોયું બરાબર તો એ વંદે ભારત મિશન સ્કાયલાઇન થ્રુ લાવવામાં આવેલા પણ એનો જ બીજો ભાગ જે નેવી થ્રુ લાવવામાં આવેલા તેને શું નામ આપવામાં આવેલું ઓપરેશન સમુદ્ર સેતુ હવે નેવી આપણને ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત ઓક્સિજન લાવવામાં કામ કરે છે સાત ભારતીય નૌકા જહાજો જેને ઇન્ડિયન નેવલ શીપ કહેવાય આઈએનએસ તો એ આઈ એનએસ આઈએનએસ કોચી આઈએનએસ તલવાર આઈએનએસ તાબર આઈએનએસ ત્રિકંદ અને આઈએનએસ જલશ્વત તથા આઈએનએસ ઐરાવત વિવિધ દેશોના પ્રવાહી તબીબી ઓક્સિજનથી ભરેલા ક્રાયોજેનિક કન્ટેનર અને સંલગ્ન તબીબી ઉપકરણોની શિપમેન્ટ માટે તૈનાત કરવામાં આવ્યા છે સાત જેટલા જે ઇન્ડિયન નેવલ છે જહાજો છે એ લોકોને અલગ અલગ દિશાઓમાં મોકલવામાં આવ્યા છે અલગ અલગ દેશોમાં મોકલવામાં આવ્યા છે મુખ્ય કારણ છે જેથી કરીને એ લોકો જે મેડિકલ ઓક્સિજન છે તે ત્યાંથી લાવીને ભારતમાં સપ્લાય કરી શકે આઈએનએસ કોલકાતા અને આઈએનએસ તલવાર નામના બે જહાજો બહેરીન મોકલવામાં આવ્યા છે અને બહેરીનના મનામાં બંદરે પહોંચશે જેથી ફોર્ટી ટન પ્રવાહી ઓક્સિજન મુંબઈ પહોંચાડી શકાય આઈએનએસ જલશ્વ બેન્કોક ખાતે આવેલો છે જ્યારે આઈએનએસ ઐરાવત એ સમાન મિશન પર સિંગાપોર જઈ રહ્યા છે શું છે ઓપરેશન સમુદ્ર સેતુ તો તેને વંદે ભારત મિશનની સાથેની શરૂઆત કરાઈ હતી કોરોના વાયરસ પ્રેરિત મુસાફરી પ્રતિબંધો વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વંદે ભારત મિશન એ સૌથી મોટી નાગરિક વિસ્થાપન કવાયત હતી ગલ્ફ વોરની શરૂઆત વખતે ઓગણીસો નેવુંમાં એક લાખ સિત્યોતેર હજાર જેટલા લોકોને વિમાની માર્ગે પરત લાવવામાં આવેલા અત્યાર સુધી આપણે લગભગ બાવીસ લાખ કરતાં વધારે લોકોને બરાબર વંદે ભારત મિશન અંતર્ગત પરત લાવી ચૂક્યા છે કોવિડ નાઇન્ટીન ફાટી નીકળતા વચ્ચે પડોશી દેશોમાં ફસાયેલા લગભગ ચાર હજાર ભારતીય નાગરિકોને સફળતાપૂર્વક ભારત પરત મોકલવામાં આવ્યા હતા ભારતીય નૌકાદળ અગાઉ બે હજાર છમાં ઓપરેશન સુકૂન જે બેરૂથથી લોકોને લાવવામાં આવેલા અને બે હજાર પંદરમાં યમનમાં ઓપરેશન રાહતના ભાગરૂપે સામાન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરેલી હતી બરાબર અને સમુદ્ર સેતુ વખતે જ આઈએનએસ જલશ્વ આઈએનએસ ઐરાવત આઈએનએસ શાર્દુલ અને આઈએનએસ મગરને મોકલવામાં આવેલા તો આ ચાર જહાજો દ્વારા અલગ અલગ દેશોમાંથી અલગ અલગ જે આપણા નાગરિકો હતા અલગ અલગ દેશોમાં તે લોકોને ભારત પરત લાવવામાં આવેલા એટલે જ્યારે પણ આવી મુસીબત આવે ત્યારે આર્મી અને નેવી ખડે પગે દેશની સેવા કરવા માટે હાજર હોય છે બરાબર તો આ તો તમારો આજનો લેક્ચર આઈ હોપ તમને દરેક ટૉપિકમાં સમજ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે સીધો મારો કોન્ટેક્ટ કરી શકો છો ત્યાં સુધી પ્લીઝ બી સેફ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો સ્ટે હેપી સ્ટે હેલ્ધી થેન્ક યુ